બાલાસિનોર તાલુકાના ઓથવાડ પંચાયતનો શિવલિંગ મહાદેવથી બાથાના કુવાના ગામનો રસ્તો ખરાબ હોવાના કારણે ગામ લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગ્રામ પંચાયતના શિવલિંગ મહાદેવથી બાથાના કુવા ગામનો રસ્તો ખરાબ હોવાના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શિવલિંગ મહાદેવથી બાથના કુવા ગામનો 2 કિલોમીટર જેટલો રસ્તો ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોમાસાના દિવસોમાં ખરાબ રસ્તાના કારણે ખેતી માટે, ડેરીમાં દૂધ ભરાવવા માટે, સ્કૂલમાં છોકરાઓને ભણવા માટે અને સરકારી કામ માટે તાલુકા મથકથી અવર જવર માટે ખૂબ જ તકલીફ પડે છે. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. ગંદકીના કારણે મચ્છરો થઈ જતા લોકો બીમાર પડે છે. અહીંયાના રહીશોનું કહેવું છે કે અમને જે મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ લાવી સ્તવરે પાક્કો રોડ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવે એવી અમારી માંગણી છે. પવન બારિયા, ZSTV, મહીસાગર. હાજી બોલો. શિવલિંગ મહાદેવથી બાથાના કુવા સુધીનો રસ્તો જે વર્ષોથી સદંતર આજ હાલતમાં ખાડા પડી જાય છે ચોમાસાની ઋતુમાં, અને આખો રસ્તો આ ધડબેન મુવાળા ગામમાં તૂટી જાય છે, અને વારે ઘડીએ ગામ લોકોને તકલીફ પડે છે. ઘણી વખત અમારા ગામના ઉંમરવાળા પણ વ્યક્તિઓ બાઇકો લઈને પડ્યા છે, એમના હાથપગ પણ તૂટ્યા છે. અમે દર વખતે આ જ રજૂઆત કરીએ છીએ તો ખાલી એનું કશું જ કામ થતું નથી. નિશાળે જતા બાળકોને વારે ઘડીએ તકલીફો પડે છે, ડેરીમાં દૂધ ભરતા સભાસદોને પણ તકલીફો પડે છે, અને આમ પ્રજા માટે, આમ પ્રજાના પણ બહુ જ મુશ્કેલી નડે છે. તો આ બાબતમાં ઘટતું તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. શું નામ આપનું? મારું નામ નરેન્દ્રસિંહ. બોલો. અમારા અહીંયા રસ્તાની પરિસ્થિતિ ચોમાસાની અંદર દર વર્ષે આ રીતની હોય છે, ને અહીંથી અવર જવર કરતી પબ્લિકને ચોમાસાની અંદર બહુ જ હાલાકી થાય છે, અને અવારનવાર અહીંયા અકસ્માતો પણ થાય છે. કારણ કે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાના કારણે ઘણી વખત વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ પડી જવાથી ફ્રેક્ચર બી થાય છે, ને અમારા જે બાળકો જે છે સ્કૂલમાં જતી વખતે બી ઘણી બધી તકલીફો થાય છે. અને અમે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ આના પર કોઈ પણ જાતનો હજુ સુધી કોઈ કામ કરવાની તસલ્લી લીધી નથી. અને અમારી તો તંત્રને વિનંતી છે કે યુદ્ધના ધોરણે આ ખાડાઓનું કામ સમારકામ થાય એવી અમારી અપેક્ષા છે. શું નામ આપનું? મારું નામ ઠાકોર મુકેશસિંહ સોમાભાઈ, ઓથવાડ. આ શિવલિંગ મહાદેવથી બાથાના કુવાને જોડતો રસ્તો છે વાયા ઉથવાડ થઈને. ત્યાં ધોળબેના મુવાડા ડેરી આગળ ખૂબ મોટા પ્રમાણમાં ખાડા પડેલા છે. બાળકો સ્કૂલમાં જતા હોય, વયોવૃદ્ધ માણસો જતા હોય, ડેરીએ આવતા માણસો હોય કે ગામમાંથી અન્ય લોકો જે પસાર થાય છે એમને ખૂબ જ હાલાકી પડે છે. ગ્રામજનોની રજૂઆતના આધારે અમે RNBમાં પણ રજૂઆત લિખિતમાં કરી છે. એન્જિનિયર આ બાબતે જોવા પણ આવ્યા હતા, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી. તો સત્વરે આ કામગીરી પૂર્ણ થાય એવી અમારી માગણી છે. શું નામ આપનું? ઝાલા યોગેન્દ્રસિંહ, સરપંચના પ્રતિનિધિ.